હવે સમાચારો વિસ્તારથી. વલસાડના ચોર ગલીના નામે ઓળખાતા વિસ્તારમાં આવેલ ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા પાલિકાના સફાઈ કામદારો દ્વારા જ્યાં ત્યાં પધરાવી દેવાતા કચરા સામે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે કલ્યાણબાગ નજીક સફાઈ કામદારો કચરો ફેંકી દે છે, પરિણામે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે. કારણ કે અહીં એકત્ર કરાતો કચરો લેવા ટ્રેક્ટર 2-3 દિવસ પછી આવે છે. અહીં પેટ્રોલ પંપ આવેલો હોય ત્યારે કચરો સળગતો અકસ્માત થવાનો ભય રહે છે. બીજું કે જ્યાં કચરો ફેંકી દેવામાં આવે છે તે જગ્યાએથી માત્ર 10 ફૂટ દૂર કચરા પેટી મૂકવામાં આવી છે, તેમાં જો કચરો નાખવામાં આવે તો તમામ સમસ્યાનો અંત આવી શકે તેમ છે. પરંતુ પાલિકાના સફાઈ કામદારો જ કચરા પેટીનો અમલ કરતા નથી, પરિણામે સમસ્યા સર્જાઈ છે. આ સંજોગોમાં તેનો તરત જ અમલ થાય તેવી રજૂઆતો કરાઈ હતી. વલસાડ નગરપાલિકાને અમે વારંવાર આ કચરા હટાવવા માટે જાહેરાત કરી અને લિખિતમાં પણ આપ્યું છે, અને સીઓને અમે રૂબરૂ પણ મળ્યા છે. છતાં પણ આ લોકો આ જ જગા પર કચરો નાખે છે અને કચરા પેટી અહીંથી 10 ફૂટ દૂર હોવા છતાં પણ અહીંયા ગંદકી કરે છે. અને આ કચરો જ્યાં નાખ્યો છે ત્યાં 2-3 દુકાનો સામે છે, તેના હિસાબે ગંદકી થાય છે અને